નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ અંદર હું ધારા કુંભાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ નવ વિશે ગુજરાતી પાઠ વીસ સમાજ સમર્પિત શ્રેષ્ઠી કે જેનો સાહિત્ય પ્રકાર છે રેખા પરીક્ષામાં પૂછી શકાય કે સમાજ સમર્પિત શ્રેષ્ઠી પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો તો સાહિત્ય પ્રકાર છે રેખાચિત્ર આ રેખાચિત્રમાં ગુજરાતમાં અને પૂર્વ જાણીતા થયેલા શ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતાના વિરલ વ્યક્તિત્વ અને જીવન કાર્યોનું પ્રેરણા આપે તેવું દર્શન થાય છે કે અહીંયા જે રેખાચિત્ર આપવામાં આવ્યું છે એક વ્યક્તિ વિશેના વ્યક્તિત્વ વિશેની વાતચીત છે કે જેમાં ગુજરાતમાં અને પૂર્વ આફ્રિકામાં જાણીતા થયેલા શ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતાના વિરલ વ્યક્તિત્વ સાદુ જીવન અને ઉચ્ચ વિચાર સાદુ જીવન અને ઉચ્ચ વિચારો એ તેમના જીવન મંત્ર હતા કે જીવનમાં સાદું જીવન જીવવું અને વિચાર જે છે એ ઉચ્ચ હોવા એ એમના જીવનનો મંત્ર હતો યુગાન્ડા કેન્યા અને ગુજરાતમાં તેમણે ઉદ્યોગ અને શિક્ષણ ક્ષેત્રે સ્થાપેલી સંસ્થાઓ પાછળ તેમની અનન્ય કોઠાસૂજ દ્રઢ શક્તિ પ્રબળ પુરુષાર્થ નિષ્કામ સેવાવૃત્તિ અને વિદ્યાપ્રિતિ અને ઈશ્વર શ્રદ્ધાના દર્શન થાય છે કહીએ જે નાનજીભાઈ જે છે કે એમની કોઠાસૂદ દ્રઢ શક્તિ પ્રબળ પુરુષાર્થ નિષ્કામ સેવાવૃત્તિ અને વિદ્યા પ્રીતિ અને ઈશ્વરમાં જે શ્રદ્ધા છે એના દર્શન અહીંયા આપણને થાય છે યુગાંડામાં તેઓ બેતાજ બાદશાહ તરીકે ઓળખાય છે કે નાનજીભાઈ કાલિદાસ મહેતા જે છે એ યુગાંડાની અંદર બેતાજ બાદશાહના નામે ઓળખાય છે બ્યાસી વર્ષનું કર્મનિષ્ઠ જીવન જેવી પરોપકાર અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ તેમણે પૂરું પાડ્યું છે શૂન્યમાંથી સર્જન કરનાર ગુજરાત અને પૂર્વ આફ્રિકાના સમાજને સમર્પિત આ ઉત્તમ શ્રેષ્ઠીની વિરલતા આ નાનકડા રેખાચિત્રમાં સજીવ બની છે કે અહીંયા જે રેખાચિત્ર જે પાઠ આપવામાં આવ્યું છે એમાં નાનજીભાઈ કાલિદાસ મહેતાના વ્યક્તિત્વ વિશેની વાતો છે કે જે યુગાન્ડાની અંદર બેતાજ બાદશાહના નામે ઓળખાતા કેમનું જીવન ચરિત્રનો એક અમુક ભાગ જે અહીંયા આપણને બતાવવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો જો હજુ સુધી તમે વેદ ડિજિટલ એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો આ ચેનલ પર તમને તમારા ધોરણને લગતા તમામ વિષયો અને બીજા અન્ય ધોરણને લગતા તમામ વિષયો મળી રહેશે કે જેને તમે તમારા ભાઈ બહેન સાથે અને મિત્ર સાથે પણ શેર કરી શકો છો ઇતિહાસ એવી વિશિષ્ટ વ્યક્તિઓની નોંધ લે છે જે અન્ય માટે જીવ્યા હોય ઇતિહાસ જે છે એવા લોકોની નોંધ લે છે કે જે વ્યક્તિઓ પોતાના કાર્યોને પરિણામે સમાજ વેદ ઊંચો ચડ્યો હોય કેવા લોકો જેને બીજા માટે સેવા કરી હોય બીજા માટે કંઈક નવું કાર્ય કર્યું હોય કોઈની મદદ કરી હોય તો એ બધા જે વ્યક્તિઓ છે એની નોંધ અહીંયા લેવામાં આવે છે ગુજરાતમાં ઉત્તમ શ્રેષ્ઠીઓની હારમાળા છે તેમાં નાનજી કાલિદાસ મહેતા શિખર સમાન શ્રેષ્ઠી ગુજરાતની અંદર ઘણા બધા એવા લોકો છે કે જે નોંધપાત્ર છે નોંધનીય છે પરંતુ અહીંયા જે વાત કરી છે એ નાનજીભાઈ કાલિદાસ મહેતા કે શિખર પર્વત સમાન શ્રેષ્ઠી હતા ઉત્તમ વ્યક્તિ હતા

નાનપણથી એટલે કે બાળપણથી જ અણ નાનપણથી બાળપણથી જ એમને અણદિથે ભોય જમીન પર પગ મૂકવાની એમની સાહસિકતા હતી એ કાળે છાતીવાળા લોકો કમાવા માટે આફ્રિકા જતા કે કાળે છાતીવાળા એ કાળે એટલે કે ઈ સમયની અંદર છાતી લોકો કમાવા માટે આફ્રિકા જતા ને તેર વર્ષની કુંબળી વયે નાનજીભાઈ યુગાન્ડા જવાનું નક્કી કર્યું કે મોટા લોકો ત્યારે એ સમયે આફ્રિકામાં જતા અને તેર વર્ષની કુંબળી વયે નાની ઉંમરમાં એમણે યુગાન્ડા જવાનું નક્કી કર્યું મહિનાઓની સફર વહાણની મુસાફરી એમાં વચ્ચે તોફાન આવ્યું કુવા થંભ અને સઢ તૂટી ગયા કે એ તેર વર્ષની ઉંમરે યુગાંડા જવાનું નક્કી કરે છે અને એમાં મહિનાઓની સફર લાગે છે વહાણોમાં એ મુસાફરી કરે છે અને ત્યારે પણ મુશ્કેલી આવે છે તોફાન આવે છે કે જેનાથી કુવાથમ વચ્ચે અને સળ જે હોય વહાણ ને તૂટી જાય છે મૃત્યુ સામે દેખાતું હતું ભૂખ તરસ અને અનિશ્ચિત ભાવી છતાં તેમણે હિંમત જાળવી તાંડવ વચ્ચે સ્થિરતા રાખી

કે એમાં એણે જે અનુભવ કર્યો છે એના કારણે જીવનમાં પછી ક્યારેય ડગ્યા નથી નવી નવી કેડીઓ કંડારતા રહ્યા કે જીવનની અંદર નવા નવા રસ્તાઓ જે છે એ બનાવતા ગયા એ કાળે યુગાન્ડા અને કેન્યામાં નિરક્ષરતા ગરીબી અને પ્રાથમિક કક્ષાનું જીવન હતું કે એ સમયે કાળ એટલે કે અહીંયા સમય યુગાન્ડામાં અને કેન્યામાં નિરક્ષરતા હતી અબળ લોકો હતા ગરીબી હતી પ્રાથમિક કક્ષાનું જીવન હતું એકદમ સામાન્ય જીવન નાનજીભાઈએ ભોળી અને પ્રેમાળ પ્રજાનો વિશ્વાસ જીત્યો ખેતીનો કક્કો ન જાણનારે વણ ખેડેલી ધરતીમાં અજાણ્યા પ્રદેશમાં કપાસ અને ચા કોફીની ખેતી શરૂ કરી કે નાનજીભાઈ છે જે ખેતીનો કક્કો ન જાણતા હતા એમણે વણ ખેડેલી ધરતીમાં ક્યારેય ન ખેડાયેલી એવી ધરતીની ઉપર પ્રદેશમાં કપાસ અને ચા કોફી સર્જ્યા એક ઉદ્યોગ તરીકે કપાસનો એવો વિકાસ કર્યો કે યુગાંડા રૂ માટે જગ વિખ્યાત બન્યો કે એક સમય એવો આવ્યો કે યુગાંડા જે છે એ રૂ માટે જગ વિખ્યાત બન્યો જગતમાં વિશ્વમાં વિખ્યાત બન્યો ડા આર્થિક પ્રગતિનો પાયો નાન્જીભાઈએ નાખ્યો કે જે છે એની આર્થિક પ્રગતિ પૈસા ટકા પ્રગતિ જે થઈ એનો પાયો નાખનાર કોઈ વ્યક્તિ હોય તો એ છે નાનજીભાઈ શેરડીનું વાવેતર કરાવી ઓગણીસો ચોવીસ માં લુગાજી સુગર ફેક્ટરીનો પ્રારંભ કર્યો કે એમણે ત્યાં શેરડીનું વાવેતર પણ કર્યું અને ઓગણીસો ચોવીસ માં એને લુગાજી સુગર ફેક્ટરીની શરૂઆત કરી પ્રારંભ કર્યો એક સદી પહેલા જાપાનની ટેકનોલોજી અપનાવી નવા યુગનો પ્રારંભ કર્યો કે એક સદી પહેલા જાપાનની જે ટેકનોલોજી હતી એને પણ અપનાવી સ્વીકારી અને નવો જે યુગ છે એનો પ્રારંભ એમણે કરાવ્યો કે નાનજીભાઈ જે છે એ જે ગુજરાતમાં જન્મ્યા છે એમણે યુગાન્ડાની અંદર એટલી બધી સફળતાઓ મેળવી અને યુગાન્ડાને પણ આર્થિક રીતે પ્રગતિ અપાવી તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નાનજીભાઈના બીજા એવા કાર્ય જોઈશું અને એની વિશે વાતચીત કરીશું જય હિન્દ જય ભારત